मॉर्निंग विद्यार्थी मित्रों, ज्ञानमुद्री मॉडर्न स्कूल में तमारु स्वागत है। 3/11 कॉमर्स, तारीख 10/9/2020, विषय है अमारा मूल तत्वों और विषयांक है व्यवहारोनी द्विअसर अने खाताना प्रकारों। बराबर, आ आपणुं चेप्टर चालू छे। एमां गत लेक्चर में आपणे केटली वस्तु जोई हती, तो गया लेक्चर में आपणे खाताना वर्गीकरणनी वात करता था। मैं तमने द्विअसरनी वात कीधुं, पछी समजशुं आपणे। पहेला खातानुं वर्गीकरण आपणे समजवानुं, एनी अंदर फरीवार याद करी लईए। व्यक्ति खाता अने बिन व्यक्ति खाता, बराबर, पेज नंबर 31 ऊपर चार्ट आप्यो छे, એ જોઈ લ્યો બધા ફરીથી। વ્યક્તિ ખાતા, બિન વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિના બે પ્રકાર હતા, માલ મિલકત અને ઉપજ ખર્ચ। બરાબર, ટૂંકમાં ફરીવાર એને સમજીએ તો વ્યક્તિ ખાતામાં શું આવે? તો કે વ્યક્તિની અંદર કુદરતી વ્યક્તિ આવે અને કૃત્રિમ વ્યક્તિ પણ આવે, કુદરતી અને કૃત્રિમ। બરાબર, એટલે કે કુદરતી વ્યક્તિ એટલે આપણે બધા માણસો, વ્યક્તિઓ, અને કૃત્રિમ વ્યક્તિ એટલે બધી સંસ્થા, કંપની, ભાગીદારી પેઢી, નામ હોય બધું। મેં તમને આ ઉદાહરણ આપ્યા હતા, ચોપડીમાં પણ ઘણું બધું લખેલું છે કૃત્રિમ વ્યક્તિના નામ, કે રિલાયન્સ કંપની, ટાટા, અંબુજા, સેમસંગ, ઓપ્પો, વિવો, આવું બધું આપણે બોલી જાય વ્યક્તિ કહેવાય। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ પણ નામ છે, કંપની છે, તો એ વ્યક્તિ કહેવાય। એલડીમુની હાઈસ્કૂલ, વિદ્યામંજરી સ્કૂલ, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ, જે જે મહેતા ગર્લ્સ સ્કૂલ, ભાવનગર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ભાવનગરની સહજાનંદ કોલેજ, શિહોરમાં ગૌતમ સ્ટેશનરી માર્ટ, કે પ્રેમજી વશરામનો શોરૂમ, કે ભાઈ દ્વારકાદાસ વીરચંદનો શોરૂમ, બરાબર, નીલકંઠ પ્રોવિઝન સ્ટોર, ભગવતી બુક સ્ટોલ, બરાબર, આ બધા જ જ્યાં નામ પડ્યું એ બધી જ કૃત્રિમ વ્યક્તિઓ, ગુજરાત વિદ્યાપીઠ, બરાબર, અમૂલ ડેરી, તમે દુનિયામાં કેટલું બધું, કેટલા બધા નામ આપણી સામે આવે, તો ભાગીદારી પેઢી હોય, વૈયક્તિક માલિક હોય, કંપની હોય, મંડળી હોય, બેંક હોય, વીમા કંપની હોય, કોઈ પણ હોય, આ બધા જ કેવા વ્યક્તિ કહેવાય? કૃત્રિમ વ્યક્તિ। તો વ્યક્તિમાં આ બધા આવશે। પછી માલ મિલકત ખાતા, એટલે બિન વ્યક્તિમાં બે પ્રકાર હતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા। તમારી સામે ચાર્ટ રાખજો, બરાબર, ચાર્ટમાં જોજો, તો માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતાની પણ વાત હશે। બરાબર, તો એ ખાતામાં માલને મિલકત અલગ પડતા હતા। બરાબર, એક આપણે જોયું વ્યક્તિ ખાતા, બીજું છે માલ મિલકતના ખાતા। તો માલ અને મિલકત આ બંને શબ્દ એમાં આવે છે। માલ અને મિલકત, માલની અંદર માલસામાનની વાત આવે, એટલે કે માલસામાનની ખરીદી, માલસામાનનું વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, અન્ય રીતે કોઈ માલ જાય, એ આ બધી જ બાબત માલમાં આવે। પછી મિલકતના ખાતા, તો મિલકતના ખાતા એટલે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, વાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત, બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, દ્રશ્ય, અદ્રશ્ય, આ બધી જ મિલકતો જે છે એ મિલકતના ખાતા કહેવાય। જમીન, મકાન, યંત્રો, વાહનો, ઢોર ઢાખર, ફર્નિચર, દુકાન વગેરે વગેરે મિલકત, અને ઓલું છે એ માલ સામાને માલ। બરાબર, ઓકે, તો માલ અને મિલકતની વાત કરી। ત્યાર પછી ઉપજ ખર્ચના ખાતા, ત્રીજા નંબરના ખાતા કયા હતા? તો કે ઉપજ ખર્ચ, ઉપજ ખર્ચના ખાતા। હવે ઉપજ ખર્ચના ખાતા એની અંદર પણ બે વસ્તુ આવે છે, ઉપજો અને ખર્ચા, ઉપજો અને ખર્ચા। બરાબર, તો ઉપજો અને ખર્ચાની અંદર શું શું, તો આપણે એ પણ પહેલાં પ્રકરણમાં ભણી ગયા, જે આપણને બધું મળે છે એ આપણી ઉપજ છે, અને જે કાંઈ આપણે ચૂકવીએ છીએ એ બધા આપણા ખર્ચા છે। મળે છે એ બધું આપણી ઉપજ છે, અને ચૂકવીએ છીએ એ બધા આપણા ખર્ચા છે। તો એની અંદર શું શું આવશે? તો કે ભાઈ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ વ્યાજ, રોકાણનું વ્યાજ, કોઈ પણ જગ્યાએથી આપણને આવક મળે એ બધું ઉપજ કહેવાય, અને જે કાંઈ ચૂકવો છો એ ખર્ચા કહેવાય, ચૂકવેલું ભાડું,
ચૂકવેલો વટ આપેલો વટાવ, ચૂકવેલું કમિશન, બરાબર, ચૂકવેલું વ્યાજ, સ્ટેશનરી ખર્ચ, પગાર ચૂકવ્યા હોય, આ બધી વસ્તુ ખર્ચા કહેવાય. તો ખર્ચા અને ઉપજ એની અંદર એ બધું આવશે. તો વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચ. ઉપજ ખર્ચમાં એ બે ભાગ પડ્યા, માલને મિલકતની જેમ જ આવ્યું ને, ઉપજો અને ખર્ચા. તો આ બધા ખાતાના પ્રકારો કહેવાય. હવે આ ખાતાના પ્રકારના બહુ સરસ ચોપડીમાં ઉદાહરણો આપ્યા છે, એનો આપણે આજે અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 4 અને 5નો આપણે અભ્યાસ કરીએ એટલે આપણને ખાતાના પ્રકારની વાત ખબર પડી જાય. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યવહારની અસર ઉપર જવાય, બરાબર. એટલે બધા જ હવે પાઠ્ય પુસ્તક કાઢવાનું, બરાબર. પેજ નંબર એમાં 33મું પેજ કાઢો. ચાલો 33મું પેજ કાઢ્યું બધાએ. હવે 33માં પેજની અંદર ધ્યાન બધાનું, હું બોલું એમાં ધ્યાન રાખજો. 33મું પેજ, એની અંદર બહુ સરસ રીતે બધું આપ્યું છે ચાર્ટ સાથે કમ્પ્લીટ. એમાં તમે જુઓ તો તમને સૌથી પહેલાં ઉદાહરણ 4 એમાં 40 ખાતા આપ્યા છે. જુઓ કાઢ્યું બધાએ, પેજ નંબર 33, બરાબર ને? હા, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને સમજૂતી પણ આપી છે સાથે. તો બધા જ આ ઉદાહરણ ગણવાનું છે. તો તમારી નોટબુકની અંદર 2 પેજ દોરી નાખો, આ જ રીતે એને આપણે સમજતા જઈએ અને લખતા જઈએ. પેજ નંબર 33માં ઉદાહરણ 4માં જે રીતે દોરેલું છે નીચે ક્રમ, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને સમજૂતી, એ પ્રમાણે દોરી નાખો. ક્રમ, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર. ખાતાનો પ્રકાર એટલે આ વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચ, અને એની સમજૂતી. આ રીતે દોરી નાખો, બરાબર. ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને સમજૂતી, 2 પેજ દોરો. કેટલા પેજ? 2. દોરી નાખજો. દોરાઈ ગયું. ચાલો, પુસ્તકની અંદર જે પ્રમાણે આપ્યું છે એ જ પ્રમાણે પણ સમજી સમજીને લખવાનું છે. નંબર 1, નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. હું બોલું, લખતા જજો, એને સમજતા જવાનું. નવજીવન કોમર્સ કોલેજ શું કહેવાય? વ્યક્તિ. તો ખાતાના પ્રકારમાં લખો વ્યક્તિ ખાતું. ચોપડીમાં જેમ છે એમ જોઈને લખવાનું છે પણ સમજીને, વ્યક્તિ ખાતું. તો હવે નવજીવન કોમર્સ કોલેજ કેવી વ્યક્તિ કહેવાય? તો કૃત્રિમ વ્યક્તિ. તો એની સામે લખો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ત્યાર પછી બીજું, ઉપાડ ખાતું.
तो उपाड़ खातू, उपाड़ कोण करे धंधानो मालिक, एटले मालिक शू कहवाय व्यक्ति, तो लखो एमां व्यक्ति खातू, व्यक्ति खातू एमां लखो धंधानो मालिक। અંગત વપરાશ માટે, અંગત વપરાશ માટે ધંધામાંથી, અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જાય છે, અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જાય છે। પછી લખો રોકડ ખાતું, તો રોકડ શું કહેવાય, રોકડ સી લગી મિલકત કહેવાય, ધંધાની શું છે મિલકત, તો લખો માલ મિલકત ખાતું, અને કૌંસમાં એમ લખ્યું છે કે એમાં શું છે એ મિલકત છે, કૌંસમાં લખવું હોય તો લખવાનું, ન લખો તો ચાલશે, માલ મિલકત ખાતું, એની સામે લખો રોકડ ધંધાની ચાલુ મિલકત છે, રોકડ ધંધાની ચાલુ મિલકત છે। પછી નંબર 4 ધર્માદા ખાતું, હવે ધર્માદો આપણે કહી રહ્યો તો એ ખર્ચ કહેવાય, શું કહેવાય ખર્ચ, તો લખો ઉપજ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, ધર્માદો ધંધાનો ખર્ચ છે, ધર્માદો ધંધાનો ખર્ચ છે। ત્યાર પછી નંબર 5 યંત્ર ખાતું, યંત્ર શું કહેવાય ધંધાની મિલકત, માલ મિલકત ખાતું, માલ મિલકત ખાતું, કેવી મિલકત છે બિનચાલુ સ્થિર, લખો એમાં સમજુ ધંધાની બિનચાલુ સ્થિર મિલકત છે, ધંધાની બિનચાલુ સ્થિર મિલકત છે। ત્યાર પછી આગળ જમીનનું ખાતું, જમીનનું ખાતું, તો કે એક ખાતાનો પ્રકાર છે માલ મિલકત ખાતું, માલ મિલકત ખાતું, જમીન ધંધાની બિનચાલુ મિલકત છે, જમીન ધંધાની બિનચાલુ મિલકત છે। ત્યાર પછી રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું, રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું, નામ એવું ને રાજ મેડિકલ, તો વ્યક્તિ ખાતું, વ્યક્તિ ખાતું, લખો રાજ મેડિકલ ધંધાની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, ધંધાની કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે। પછી છે પગાર ખાતું, હવે પગાર ચીક્યો, પગાર ખર્ચ કહેવાય, પગાર છે આપણને એમ થાય આપણને સાહેબ પગાર મળે નહીં, તો મળે કર્મચારીને, આપણે કોણ ધંધાના માલિક છીએ, આપણે નામું લખતી વખતે આપણે ધંધાના માલિક છીએ, તો આપણે ત્યાં કામ કરતા કર્મચારીને આપણે પગાર ચૂકવવાનો છે, એટલે પગાર હંમેશા ખર્ચ ગણાય, પગાર એ આવક ગણાય નહીં, કર્મચારી માટે આવક ગણાય, પણ આપણે તો માલિક છીએ, આપણી માટે શું ગણાય ખર્ચ, તો લખો પગાર ખાતું, ઉપજ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, લખો એમાં પગાર ધંધાનો ખર્ચ છે, ધંધાનો ખર્ચ છે।
ત્યાર પછી આવક માલ ગાડા ભાડા ખાતું, આવક માલ ગાડા ભાડા, ગાડાનું ભાડું એટલે અત્યારના સમયમાં તો નથી આ ખર્ચ, પણ પહેલાં હતો એટલે તમારે ભણવામાં આવે છે, ખર્ચ કહેવાય. માલ આવતો પહેલાં ગાડામાં આવતો, બળદ ગાડામાં, એટલે કહેતા આવક માલ ગાડા ભાડું, ઉપજ ખર્ચ ખાતું. તે સમજૂતીમાં લખો, ટૂંકમાં લખવાનું, તે ધંધાનો ખર્ચ છે, ખર્ચ છે. ત્યાર પછી ફર્નિચર ખાતું, ફર્નિચર ખાતું તો એ શું કહેવાય, માલ મિલકત ખાતું. તે ધંધાની બિનચાલુ મિલકત છે. કેવી મિલકત છે? બિનચાલુ મિલકત છે. ત્યાર પછી જાવક માલ ગાડા ભાડા ખાતું, જાવક માલ ગાડા ભાડું તો એ પણ ખર્ચ છે. લખો, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. તે ધંધાનો ખર્ચ છે. ત્યાર પછી સ્ટેશનરી ખર્ચનું ખાતું, તો ઉપજ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે, સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે. ત્યારબાદ મજૂરી ખાતું, મજૂરી, મજૂરી ખાતું, તો મજૂરી પણ ધંધાનો શું છે, ખર્ચ, એટલે ઉપજ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. તે ધંધાનો ખર્ચ છે. ત્યાર પછી મજૂરી પછી કોપીરાઇટ ખાતું, કોપીરાઇટ, તો કોપીરાઇટ આપણે જોયું હતું કેવી મિલકત છે, અદ્રશ્ય છે ને, કોપીરાઇટ ખાતું, માલ મિલકત ખાતું, માલ મિલકત ખાતું, એમાં લખો કોપીરાઇટ ધંધાની અદ્રશ્ય મિલકત છે. કોપીરાઇટ ધંધાની અદ્રશ્ય મિલકત છે. પછી મળેલ વ્યાજનું ખાતું, મળેલ વ્યાજ, ઉપજ ખર્ચ, લખો ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાની ઉપજ છે, તે ધંધાની ઉપજ છે. પછી છે યુનિયન બેંકનું ખાતું, યુનિયન બેંક, યુનિયન બેંકનું ખાતું, તો બેંકનું નામ આવી ગયું, તો વ્યક્તિ કહેવાય, લખો વ્યક્તિ ખાતું, યુનિયન બેંક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. પછી ચૂકવેલ ભાડાનું ખાતું, ચૂકવેલ ભાડું ઉપજ ખર્ચ ખાતું, ચૂકવેલ ભાડું ધંધાનો ખર્ચ છે. ત્યારબાદ રિલાયન્સના શેરનું ખાતું, રિલાયન્સના શેર તો મિલકત કહેવાય, લખો માલ મિલકત ખાતું, રિલાયન્સના શેર ધંધાની મિલકત છે,
ધંધાની મિલકત છે. ત્યાર પછી મળેલ વટાવનું ખાતું, મળ્યો વટાવ એટલે ઉપજ, ઉપજ ખર્ચ ખાતું. જો શેર છે ને એ એક મિલકત કહેવાય, જે તમને હું ઓફલાઈનમાં વધારે સમજાવીશ. કંપની શેર બહાર પાડે પોતાની મૂડી મેળવવા માટે, એ તમને હું ઓફલાઈનમાં સમજાવીશ જ્યારે શરૂ થાય ત્યારે. મળેલ વટાવ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાની ઉપજ છે. ધંધાની ઉપજ છે. અમદાવાદ શાખા ખાતું, અમદાવાદની શાખા એટલે વ્યક્તિ થઈ ગયું, વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. અમદાવાદ શાખા કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. કેવી વ્યક્તિ કહેવાય? કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. ત્યાર પછી ગાલખાદ ખાતું. ગાલખાદ નુકસાન કહેવાય, આપણે પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા. લખો ગાલખાદ ખાતું. તો ઉપજ ખર્ચ ખાતું. તે ધંધાનું નુકસાન છે. તે ધંધાનું નુકસાન છે. ત્યાર પછી કર્ણાવતી ક્લબનું ખાતું. કર્ણાવતી ક્લબ ખાતું. તો કર્ણાવતી ક્લબ એ વ્યક્તિ થઈ ગયું, વ્યક્તિ ખાતું. તો એમાં લખો તે કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ પણ કાયદેસરની વ્યક્તિ છે. દેવાદાર ખાતું. જો દેવાદાર વ્યક્તિમાં આવે, દેવાદારને આપણે માલનું વેચાણ કર્યું, દેવાદાર ખાતું. લખો વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. તે કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ છે. ભાઈ કેમ લખ્યું છે એમાં? કારણ કે કુદરતી એટલે કોઈ વ્યક્તિ તરીકે દેવાદાર હોય, અને કોઈ પેઢીને આપણે માલ વેચ્યો હોય, કોઈ કંપનીને વેચ્યો હોય, તો એ કૃત્રિમ વ્યક્તિ હોય, એટલે કુદરતી અને કૃત્રિમ બંને આવ્યું. ત્યારબાદ 24મો શબ્દ છે નમૂના તરીકે વહેંચેલ માલ. જો એમાં શબ્દ માલ આવ્યો પણ નમૂના તરીકે તમે માલ વેચ્યો, એટલે એક પ્રકારનો એ ખર્ચ થયો કહેવાય ધંધાનો, એટલે એને ઉપજ ખર્ચ કહેવાય. શું કહેવાય? ઉપજ ખર્ચ. નમૂના તરીકે વહેંચેલ માલ ઉપજ ખર્ચ ખાતું. સમજૂતી આપો. તે ધંધાનો ખર્ચ છે. ત્યારબાદ લેણદારોનું ખાતું. લેણદારોનું ખાતું. તો એ વ્યક્તિ કહેવાય? વ્યક્તિ ખાતું. એ પણ કેવો વ્યક્તિ હોઈ શકે? કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ હોઈ શકે. શાક પર ઉપર આપણે માલની ખરીદી કરી હોય, એટલે કુદરતી કે કૃત્રિમ વ્યક્તિ હોઈ શકે. પછી કારખાના ખર્ચનું ખાતું. કારખાનાનો ખર્ચ થયો, એને કહીશું આપણે ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું. કારખાનાનો ખર્ચ ધંધાનો ખર્ચ છે. પછી નીલમબેનનું ખાતું. નીલમબેન દેખાય જ છે, કૃત્રિમ કુદરતી વ્યક્તિ છે. લખો વ્યક્તિ ખાતું. નીલમબેન કુદરતી વ્યક્તિ છે. ત્યાર પછી ઘસારા ખાતું. ઘસારો ધંધાનો ખર્ચ કહેવાય. લખો ઉપજ ખર્ચ ખાતું. ઘસારો ધંધાનો ખર્ચ છે. ઘસારો ધંધાનો ખર્ચ છે. પણ કેવો ખર્ચ છે? બિન રોકડમાં ચૂકવાનો નથી. ગુજરાત સરકારનું ખાતું.
तो कहीशू आपणे व्यक्ति खातू, ते कायदेसरनी कृत्रिम व्यक्ति छे। કઈ સરકાર છે આપણી અત્યારે ગુજરાતમાં? ભાજપ સરકાર, રૂપાણી સરકાર। એટલે વિજયભાઈ રૂપાણી કુદરતી વ્યક્તિ છે, પણ આખી સરકાર ભાજપની છે તો એ કૃત્રિમ વ્યક્તિ કહેવાય। પછી બેંકમાં મળેલ બેંક વ્યાજ ખાતું, 30મો નંબર, મળેલ બેંક વ્યાજ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, મળેલ બેંક વ્યાજ ધંધાની ઉપજ છે, મળેલ બેંક વ્યાજ ધંધાની ઉપજ છે। ત્યાર પછી જાહેરાતમાં આપેલ માલનું ખાતું, જાહેરાતમાં માલ આપ્યો એટલે ઉપર આવ્યો નમૂના તરીકે એમાં જેમ જ તે ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે, તે ધંધાનો ખર્ચ છે। પછી મળેલ ડિવિડન્ડનું ખાતું, તો કહેશું આપણે મળેલ ડિવિડન્ડ આપણી ઉપજ કહેવાય, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાની ઉપજ છે। પછી મળેલ કમિશન ખાતું, એ પણ ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાની ઉપજ છે। પાઘડી ખાતું, પાઘડી મિલકત કહેવાય, લખો માલ મિલકત ખાતું, માલ મિલકત ખાતું, તે ધંધાની કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે। પછી આપેલ કમિશનનું ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે, પછી લેણી હુંડીનું ખાતું, લેણી હુંડી આપણું લેણું કહેવાય એટલે વ્યક્તિ, વ્યક્તિ ખાતું, તે ધંધાનું લેણું છે, પછી આપેલ વટાવનું ખાતું, આપેલ વટાવ ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે। ત્યાર પછી સ્ટોકનું ખાતું, સ્ટોક, સ્ટોક ધંધાની મિલકત કહેવાય, માલ મિલકત ખાતું, તે ધંધાની મિલકત છે। ત્યાર પછી સ્ટોક પછીની વાત, મૂડી ખાતું, તો મૂડી કોણ લાવે? ધંધાનો માલિક, એટલે એમાંય લખશું આપણે મૂડી ખાતું, તો કે વ્યક્તિ ખાતું, ધંધાનો માલિક મૂડી આપે છે, ધંધાનો માલિક મૂડી આપે છે। ત્યાર પછી છેલ્લું ખરીદ ખાતું, એટલે માલ સામાનની ખરીદી કરીએ આપણે, લખો માલ મિલકત ખાતું, તે ધંધાની મિલકત છે। ઓકે, તો આ જે 40 મેં તમને સમજાવ્યા એ જ રીતે ઉદાહરણ નંબર 5 પાછળ આપ્યું છે, તો એ ઉદાહરણ 5 તમારા જે હોમવર્કમાં લાવવાનું છે, આ જ રીતે ગણવાનું છે। ઓકે, ચાલો।